વઢિયાર પંથકના સૌથી મોટા અને ઐતિહાસિક આસ્થાના કેન્દ્ર એવા સમી તાલુકાના વરાણા ગામે આવેલ આઈ શ્રી ખોડિયારમાના મંદિરનું દર્શન કરીશું. આ મંદિર પાટણ જિલ્લાના સમીથી 9 કિમીના અંતરે, અમદાવાદથી 155 કિમીના અંતરે અને મહેસાણાથી 81 કિમીના અંતરે આવેલું છે. મંદિરની અંદર પ્રવેશતા જ વિશાળ જગ્યામાં અતિ ભવ્ય મંદિરના દર્શન થાય છે. મંદિર પરિસરમાં દૂરથી દર્શનાર્થી પધારતા ભાવિક ભક્તો માટે રહેવા તથા જમવાની સારી એવી સુવિધા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. વરાણાના ખોડિયારમાંનું ઐતિહાસિક ધાર્મિક મહત્ત્વ છે. ઐતિહાસિક લોકવાયકા પ્રમાણે ખોડિયાર માતા રાજસ્થાનમાં આવેલ પોતાના જન્મસ્થળ ચાણકનેસથી ગુજરાતમાં આવેલા પોતાના મૂળ વતન ભાવનગરના રોઈસાળા ગામે પરિવાર સાથે જતા હતા ત્યારે વરાણા ગામે જ્યાં તે સૌથી પ્રથમ ત્યાં રોકાયા હતા. વિક્રમ સંવત 1365માં ઘોડાચારણ નામના માલધારી ગોવાળમાંના પરમ ભક્ત હતા અને એમને માતાજીનો ગોખ બનાવી પતરામણી કરેલ. હાલમાં એ જગ્યાએ નૂતન મંદિર બંધાયેલ છે, પરંતુ નીચે પોહરામાં માતાજી તથા તેમના ભાઈ મેરખિયાનું મૂળ સ્થાનક યથાવત છે. હવે આપણે માતાજીનું મૂળ સ્થાનક તેના દર્શન કરીશું. વરાણા ગામ આહિરોનું હતું. એ વખતે એક નિસંતાન આહિર દંપતીએ માતાજીની કૃપાથી ઘેર પારણું બંધાયું અને પુત્રનો જન્મ થયો. તેથી માસુદ બીજના દિવસે સવા મણની સાની એટલે કે તલને અધકચરા ખંડાવી એમાં ગોળનું મિશ્રણ કરે એ રીતે તેને માતાજીને તે ધરાવાય છે. ત્યારથી માંડીને આ પ્રથા ચાલુ થઈ છે. આખી દુનિયામાં વરાણા ધામ સિવાય ખોડિયાર માતાના કોઈ પણ મંદિરે સાનીનો પ્રસાદ ચડતો નથી. આ મંદિરની બીજી આશ્ચર્યજનક વાત એ છે કે માતાજી એમના ભાઈ મેરખિયાને એવું વચન આપેલું કે પ્રસાદ તને ચડશે અને દીકરા હું આપીશ. આજે પણ વઢિયારના 282 ગામડામાં માતાજીનો હક છે કે કોઈ પણ કોમમાં પ્રથમ દીકરો જન્મે એટલે ફરજિયાત કહાણી કે સાની ચડાવવી પડે છે. અહીં વરાણા ખાતે સુદ એકમથી 15 દિવસનો ખૂબ જ ભવ્ય મેળો ભરાય છે. આજુબાજુ અને દૂરથી દર્શનાર્થીઓ ઘણી સંખ્યામાં અહીં પોતાની મનોકામના પૂરી કરવા આવે છે. મંદિરની જમણી સાઈડમાં એક વિશાળ પૂજનાલય આવેલું છે જ્યાં એકસાથે હજારો ભક્તો શાંતિથી જમી શકે તેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના
પાછળના ભાગે પક્ષીઓને ચણ નાખવા માટે એક જીવદયા અને ખોડિયારમાંના પરમ ભક્ત દ્વારા સરસ મજાનું ચબૂતરાનું નિર્માણ કર્યું છે, જેથી પક્ષીઓ અહીં રહી શકે.